અરવલ્લી જિલ્લાની બાયડ નગરપાલિકામાં વિપક્ષ દ્વારા સત્તા મેળવવા રજૂઆત બાદ બોલાવાયેલી સામાન્ય સભામાં પ્રોસીડિંગની નકલ નહીં મળવાને કારણે મોકૂફ રખાઈ હતી. બાયડ નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે. બાયડ નગરપાલિકામાં હાલ 24 સભ્યોનું સંખ્યાબળ છે, જેમાં 12 સભ્યો ભાજપ અને 12 સભ્યો કોંગ્રેસના હોવાથી ટાઈની સ્થિતિ વચ્ચે હાલ પાલિકાની સત્તા ચિઠ્ઠી ઉછાળી ભાજપ પાસે છે. ત્યારે વિપક્ષના 6 સભ્યો દ્વારા સામાન્ય સભા બોલાવવાની માંગણી કરી સામાન્ય સભામાં પ્રમુખ અને ચીફ ઓફિસરને આપેલી એક્ટ સિવાયની વધારાની સત્તાઓ પરત લેવા માટે રજૂઆત કરાઈ હતી, જે માટે આજે બાયડ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના 12 અને ભાજપના 11 સભ્યો હાજર રહ્યા હતા. પણ વિપક્ષીય સત્તા મેળવવા બોલાવાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસના પૂરા 12 સભ્યો હાજર હોવા છતાં ગત સભાનું પ્રોસીડિંગની નકલ નહીં મળી હોવાનું કહી બહુમતીના જોરે આજની સભા મોકૂફ રખાવી હતી. બાયડ નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ રાખવામાં આવી હતી અને એના એજન્ડાના કામમાં અમે વિપક્ષ તરફથી ગુજરાત નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓમાં પ્રમુખશ્રી, કારોબારી અને ચીફ ઓફિસરને જે સત્તાઓ સામાન્ય સભાએ આપી હોય અને એ અધિનિયમની જોગવાઈ સિવાયની જે સત્તાઓ જે આપેલી હોય એ સત્તાઓ પાછી ખેંચવા માટે અમે લેખિત આપેલું અને એ કામ સહિતની મિટિંગ આજે બોલાવવામાં આવેલી. પરંતુ એમાં પહેલું કામ પાછલું પ્રોસીડિંગ વંચાણમાં જે લેવામાં આવે એ પ્રોસીડિંગની ગઈ મિટિંગની પ્રોસીડિંગ અમને આપવામાં આવી નથી માંગણી કરવા છતાંય. એટલે પ્રોસીડિંગનો જે ઠરાવો છે એની અંદર અમારી જાણ મુજબ ઠરાવની અંદર એના હાર્દમાં પણ ફેરફાર કર્યો છે અને કેટલાક ઠરાવો કર્યા એ લખ્યા નથી. એ પ્રોસીડિંગની નકલ વંચાણી લીધા પછી આ મિટિંગની અંદર અમે ફેસ કરીએ તો અમે એની અંદર યોગ્ય રજૂઆત કરી શકીએ અને બધા એજન્ડાના કામમાં યોગ્ય રજૂઆત કરી અને એનો યોગ્ય નિર્ણય આવે એટલા માટે આજે અમે ગુજરાત અધિનિયમની કલમ 51(11) અનુસાર બાયડ નગરપાલિકાની આજની સામાન્ય સભા મુલતવી રાખવા અને એ સભા તારીખ 7/5/2018 ના રોજ 11 વાગે ભરવા માટે ગુજરાત અધિનિયમની જોગવાઈ મુજબ અમે આજે બહુમતી સભ્યો સંમતિથી માગણી કરી છે અને અમારી બહુમતી હોવાથી એ માગણી સ્વીકારાઈ છે અને આજની સભા મુલતવી રાખવામાં આવી છે. હવે આ જે એજન્ડાનો કામ છે એ બધા 7/5/2018 મિટિંગની અંદર ત્યાં રજૂ થશે અને એના ઉપર નિર્ણય લેવામાં આવશે. બીજી બાજુ ભાજપે સત્તા ટકાવી રાખવા માટે ચૂંટાયેલા પાલિકાના ભાજપના સભ્યોને સામાન્ય સભામાં અચૂક હાજર રહેવા રજીસ્ટર પોસ્ટ એડીથી દીપ મોકલાવ્યું હતું. તેમ છતાં ભાજપના કોર્પોરેટર કૈલાસબેન મકવાણા ગેરહાજર રહ્યા હતા ત્યારે આ ગેરહાજર રહેલા કોર્પોરેટર સામે પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. ત્યારે આ વિવાદોમાં ઘેરાયેલી પાલિકાની સત્તા ટકાવી રાખવા મથામણ કરતા ભાજપ પાસે સત્તાનું સુકાન રહે છે કે નહીં તે આવનારી સામાન્ય સભા બાદ જ ખબર પડશે. વિપક્ષો દ્વારા સત્તાની માગણી કરવામાં આવી હતી બાયડ નગરપાલિકામાં પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી અને કાર્યવાહી અધ્યક્ષની જે સત્તાઓ એક્ટ સિવાયની સરકારના પરિપત્રો અને એક્ટ સિવાયની સત્તાઓ હોય તે વિપક્ષો દ્વારા માગણી કરેલી જે સામાન્ય સભાએ સુપ્રત કરેલ હતી તે પરત લેવા માટે વિપક્ષોએ મિટિંગના 10 દિવસ અગાઉ પત્ર આપી, અરજી આપી અને માગણી કરેલી હતી. એના અનુસંધાને આજે 27 તારીખ 27/4/2018 રોજ મિટિંગ બોલાવી તો નગરપાલિકાના સભાખંડમાં બધા સભ્યો હાજર હતા. એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય એવા કૈલાસબેન સુધીરભાઈ મકવાણા તેઓ ગેરહાજર હતા, જેથી કરીને વિપક્ષની સંખ્યા 12 હતી, અમારી સંખ્યા ભારતીય જનતા પાર્ટીની 11 હતી. એમાં એ કૈલાસબેન સુધીરભાઈ મકવાણા તેઓ પોતે ગત 13/3/2018 મિટિંગમાં પણ ગેરહાજર રહેલ અને પાર્ટીએ 21/4/2018 રોજ વીપ આપ્યું આરપીએડી દ્વારા. 12 સભ્યો અમારા ભારતીય જનતા પાર્ટીના 12 સભ્યોને વીપ આપેલ, છતાંય આ વખત પણ કૈલાસબેન સુધીરભાઈ મકવાણા ગેરહાજર રહેલ, પાર્ટીના વીપની અનાદર અવગણના કરી અને ગેર રહેલ અને એમને એવું ખોટું કારણ બતાવ્યું કે ભાઈ મારે બહારગામ જવાનું છે આવું, એટલે આ વખતે પણ ગેરહાજર રહેલ. પણ આજની સભામાં વિપક્ષો દ્વારા એક અરજી પ્રમુખશ્રીને એટલે કે મને આપવામાં આવી અને એમાં એવી માગણી કરવામાં આવી કે ભાઈ આજની સભા મુલતવી રાખવામાં આવે અને 7/5/2018 ના રોજ અને સોમવારના રોજ એ સભા 11 વાગે બોલાવવામાં આવે. સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અરવલ્લી.